તારીખ 15 માર્ચ, આજનો દિન મહિમા ગંગા સતી. વીજળીના ચમકારે મોતીડા પરવોરે પાનબાઈ એમ કહેનાર સૌરાષ્ટ્રના સતી સંત અને શૂર ગંગા સતીનો જન્મ પાલીતાણા પાસેના રાજપરા ગામે ઈસવીસન 1846માં થયો હતો. ગંગાબાના લગ્ન રાજપૂત ગિરાસદાર કહળસંગ ગોહિલ સાથે થયા હતા. કહળસંગ પોતે પણ એક ઉચ્ચ કોટીના અધ્યાત્મ પુરુષ હતા. સિદ્ધિનો ઉપયોગ અને પ્રચાર બંને ભજનમાં બાધા કરશે એમ કહળસંગ સમજી ગયા. પરિણામે તેમણે શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો. સ્વસુર ગૃહે સેવિકા તરીકે આવેલ પાનબાઈ ગંગા સતીના શિષ્યા બની ગયા. પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ એ જ ગંગા સતીના ભજનો. કહેવાય છે કે ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા અને તે ભજન પાનબાઈને સંભળાવતા સમજાવતા. આ રીતે આ ક્રમ 52 દિવસ ચાલ્યો. 52 દિવસમાં આધ્યાત્મિક શિક્ષણ ક્રમ પૂરો થયો. એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને વાળી પદ્માસનરે મન વચનને સ્થિર કરી લીધું ને ચિત્ત જેનું પ્રસન્ન રે. તારીખ 15 માર્ચ 1894ના રોજ ગંગા સતીએ અનેક સંતો ભક્તોની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ સમાધિ મૃત્યુનું વરણ કર્યું. ગંગા સતીના શરીર ત્યાગ પછી 3 દિવસ બાદ પાનબાઈએ પણ શરીરનો ત્યાગ કર્યો અને ગંગા સતીના માર્ગનું અનુસરણ કર્યું. આ સંત ત્રિપુટીએ કોઈક અગમ લોકમાંથી આ પૃથ્વી લોક પર અવતરણ કર્યું હતું. 3 માનવ પુષ્પો આ ધરતી પર પોતાની મહેક પ્રસરાવતા ગયા છે.